રાજ્યોમાં કોરોના વાયરસના કેસ મિત્રો તાજેતરમાં ચિંતાજનક ગતિએ વધી રહ્યા છે એવામાં જે તે રાજ્યની સરકારે લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની અને ગાઈડલાઇન્સ નું પાલન કરવાની પ્રજાને અપીલ કરી છે દિલ્હી અને મુંબઈની વાત કરીએ તો દિલ્હી મુંબઈમાં તો કોરોનાનો જાણે રાફડો ફાટ્યો છે જેને લઈને અનેક નિયંત્રણો ફરીથી અહીં લાદવામાં આવી રહ્યા છે જી હા દિલ્હીમાં વીકેન્ડ કરફ્યુ તેમજ સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ કહીએ કે પછી મુંબઈમાં સ્કૂલો ફરી લોક કહીએ લોકડાઉનની સંભાવના કહીએ મુંબઈમાં અહીં જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વણસી રહી છે કોરોનાની ગુજરાતની વાત કરીએ આપણે તો અહીં પણ કોરોના બેફામ થઈ રહ્યો છે દિન પ્રતિદિન જે કોરોના કેસ છે ઓમિક્રોન ની જે રફતાર છે તે વધી રહી છે રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે ત્યારે હવે નેતાઓ બાદ સાધુઓ દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જી હા વાત એમ છે કે મંદિર કાશીમાં અને આશીર્વાદ અમદાવાદમાં આપણે જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં કાશીમાં ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિસરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં લોકારપણ કરાયું ત્યારે હવે આ કાર્યક્રમ માટે આશીર્વાદ આપવા અમદાવાદમાં રિવરફ્રન્ટ પર સંતોનો આશીર્વાદ મેળો યોજાયો હતો

એટલે કે મંદિર કાશીમાં અમદાવાદમાં તેમ કહી શકાય ખબરો અનુસાર આ સમારોહમાં રાજ્યના પાંચસો થી વધુ સાધુ સંતો હાજર રહ્યા એવા પણ રિપોર્ટ સામે આવી રહ્યા છે દર્શક મિત્રો કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ આ સમારોહમાં પહોંચ્યા હતા

દરેક વોર્ડના કાઉન્સિલરોને તેમના વોર્ડમાંથી માંથી થી સો લોકોને લાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેને લઈને એએમટીએસ બસ ભરીને દરેક વોર્ડમાંથી કાર્યકર્તાઓ અને લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર કાર્યક્રમ ખાતે લાવવામાં આવ્યા હતા

રહી છે એક તરફ અનેક તરફ નેતાઓ રેલીઓ કાઢવામાંથી ઊંચા નથી આવતા અને સાધુ સંતોના આ જે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા કરતા જે દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું આપણે જાતે જ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવાનું છે આપણે બીજી લહેરના એ દ્રશ્યો કેવી રીતે ભૂલી શકીએ તો દર્શક મિત્રો સરકાર અને તંત્ર દ્વારા અનેક વાર લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે અત્યારે જે સમય છે તે ભયાનક સમય ન બને તે માટેનો સાવચેતીનો સમય છે બીજી લહેર જેવા દ્રશ્યો ન સર્જવા તે આપણા જ હાથમાં છે કોરોનાના નિયમોનું પાલન કરવું જોઈએ સાવચેતી રાખવી જોઈએ જાહેર સ્થળોએ ભીડ ન એકઠી કરવી જોઈએ અને સચેત રહીને સાવધાની રાખવાનો આ સમય છે દર્શક મિત્રો આપ પણ એવું કંઈ પણ ન કરો જે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપે કોરોનાના નિયમોનું પાલન કરો સાવચેત રહો સુરક્ષિત રહો સાવધાન રહો બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ